કરજણ તાલુકાના ભરથાણા ટોલ નાકા નજીકથી કારમાં લઈ જવાઈ રહેલા ભારતીય બનાવટી વિદેશી દારૂના જથ્થા સાથે વડોદરા ગામ્ય એલસીબી પોલીસે 4 ઇસમોની ધરપકડ કરી હતી। વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે કરજણ નજીક આવેલા ભરથાણા ટોલ નાકા નજીક બનાવટના વિદેશી દારૂ સાથે 3 પુરુષ અને 1 મહિલાની ધરપકડ કરી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસના માણસો કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસની બાતમી મળી હતી કે એક કોફી કલરની ઇકો સ્પોર્ટ ગાડી નંબર GJ01 RN91828માં કેટલાક ઇસમો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો દમણ બાજુથી ભરી લાવી વડોદરા તરફ જનાર છે। ઉપરોક્ત ગાડીમાં ડ્રાઈવર સીટની બાજુમાં એક ડોગ સ્વાન તેમજ એક મહિલા પણ બેસેલ હતી। દરમિયાન ઇકો સ્પોર્ટ ગાડી આવી પહોંચતા પોલીસે ગાડીને કોર્ડન કરી ઝડપી પાડી ગાડીની સઘન તપાસી લેતા ગાડીમાંથી દારૂની બોટલો નંગ 57 કિંમત ₹44,000, ગાડી કિંમત ₹7,00,000, મોબાઈલ ફોન 5 કિંમત ₹21,000 તથા સેમ્પલો મળી કુલ ₹7,65,000ના મુદ્દામાલ સાથે શ્યામ સુંદર મિઠાલાલ શર્મા, ધર્મેન્દ્રસિંહ રામકુમાર શિવ ભાદુરિયા, હરગોવિંદાલ રમણલાલ પંચાલ તમામ રહે અમદાવાદ, તેમજ દીપ્તિબેન મુકેશભાઈ કનુભાઈ વ્યાસ રહે વડોદરાની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરી કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે। યાકુબ પટેલ, JDS TV, કરજણ।